Hello everyone, in this video you are going to learn automated testing. જુઓ, લાસ્ટ વિડિયોઝમાં આપણે જે કંઈ પણ વાત કરી ગયા હતા કે ટેસ્ટિંગ જે છે ને બે ટાઈપ્સ છે, એક મેન્યુઅલ ટેસ્ટિંગ આવે છે ને, સેકન્ડ આવે છે ઓટોમેટેડ ટેસ્ટિંગ. હવે ઓટોમેટેડ ટેસ્ટિંગ જે છે એ કમ્પ્યુટરાઇઝ્ડની હેલ્પથી, કમ્પ્યુટરની હેલ્પથી એને ટેસ્ટ કરવામાં આવે છે. કોઈ પણ સોફ્ટવેર હોય એને, મતલબ કે કમ્પ્યુટરાઇઝ ટૂલ્સની હેલ્પથી જે કંઈ પણ ટેસ્ટિંગ થશે એને કહીએ છીએ આપણે ઓટોમેટેડ ટેસ્ટિંગ. લેટ્સ સી, ઓટોમેટેડ ટેસ્ટિંગ રિપ્રેઝન્ટ્સ એન એડિશનલ સ્ટેપ ઇન ઇન્ટિગ્રેશન ઓફ કમ્પ્યુટરાઇઝ ટૂલ્સ ઇન ટુ ધ પ્રોસેસ ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટ. ધીઝ ટૂલ્સ હેવ જોઇન્ડ ધ કમ્પ્યુટર એઇડેડ સોફ્ટવેર એન્જિનિયરિંગ, દેટ ઇઝ કેસ. કેસ મીન્સ કમ્પ્યુટર એઇડેડ સોફ્ટવેર એન્જિનિયરિંગ ટૂલ્સ ઇઝ પરફોર્મિંગ અ ગ્રોઇંગ શેર ઓફ સોફ્ટવેર એનાલિસિસ એન્ડ ડિઝાઇન ટાસ્ક. This section covers the process of automated testing, types of automated testing, and finally advantages and disadvantages of automated testing. Let's see first the process of automated testing. Matlab ke automated testing karvani je process che kai ritni hoi shake. Typically automated software testing requires test planning, test design, test case preparation, test performance, test log and report preparation, retesting after correction of detected errors, and final test log and report preparation including comparison reports. હવે જુઓ, આ પ્રોસેસ જે છે, તો પ્રોસેસ આપણને ખબર છે કોઈ એક સિંગલ સ્ટેપની હોતી નથી, ઘણા બધા સ્ટેપ્સની બનેલી હોય છે. તો એ સ્ટેપ્સ જે છે જે ઓટોમેટિક ટેસ્ટિંગમાં પરફોર્મ થાય છે એ છે પ્લાનિંગ, મતલબ કે ટેસ્ટ પ્લાનિંગ, પછી એનું ડિઝાઇનિંગ કરવામાં આવે, પછી એના ટેસ્ટ કેસીસ પ્રિપેર કરવામાં આવે, દેન એનું પર્ફોમન્સ એટલે કે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે, દેન ટેસ્ટ લોગ અને રિપોર્ટ પ્રિપેર કરવામાં આવે, પછી રીટેસ્ટિંગ મતલબ કે રીગ્રેશન ટેસ્ટિંગ, મતલબ કે એકવાર એરર ડિટેક્ટ થઈ હોય એને કરેક્ટ કરી લેવામાં આવે અને ફરીથી એનું ટેસ્ટિંગ કરવામાં આવે, મતલબ કે પ્રોપરલી કરેક્શન થયું છે કે નહીં એરરનું એ ચેક કરવા માટે, અને ફાઇનલ ટેસ્ટ લોગ મતલબ કે રીટેસ્ટ થઈ જાય પછી ટેસ્ટ લોગ પ્રિપેર કરો અને એનો રિપોર્ટ મતલબ કે કમ્પેરિઝન રિપોર્ટ્સ પણ પ્રિપેર કરવામાં આવે છે. The last two activities may be repeated several times. Last two activities matlab ke regression testing and final test log and report preparation including comparison reports. Aap je activities je che e multiple times matlab ke ghani badi var ene repeat karvama aave che according to requirements. At this stage of its development, the planning, design and test case preparation of automated testing require substantial investment of professional manpower. હવે જુઓ, જ્યારે પણ ઓટોમેટેડ ટેસ્ટ કેસની અંદરમાં પ્લાનિંગ કરવામાં આવે, ડિઝાઇનિંગની વાત આવે અથવા તો ટેસ્ટ કેસ પ્રિપેર કરવાની વાત આવે, ત્યારે એમાં ઘણા બધા પ્રોફેશનલ મેન પાવરની જરૂર છે, કારણ કે આ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. ઇટ ઇઝ ધ કમ્પ્યુટરાઇઝ ટેસ્ટ પરફોર્મન્સ એન્ડ રિપોર્ટિંગ દેટ યીલ્ડ ધ મેઇન ઇકોનોમિક ક્વોલિટી એન્ડ ટાઈમ ટેબલ એડવાન્ટેજીસ ઓફ ધ પ્રોસેસ. The availability of the required professional manpower and extent they are to be used to represent the main factor to be considered before initiating automation of software test. અહીંયા જે છે પ્રોફેશનલ મેન પાવરની જરૂરિયાત રહી છે, એનું પ્લાનિંગ કરવા માટે, ડિઝાઇનિંગ કરવા માટે, એના ટેસ્ટ કેસ જે છે પ્રિપેર કરવા માટે કોઈ પ્રોફેશનલ મેન પાવર હોય એની જ રિક્વાયરમેન્ટ હોય છે. Then second point, that is types of automated test. હવે ઘણીવાર એક્ઝામમાં પૂરેપૂરું ઓટોમેટેડ ટેસ્ટિંગ નથી પૂછાતું, તો એના ટાઈપ્સ જે છે, ટાઈપ્સ ઓફ ઓટોમેટેડ ટેસ્ટિંગ અને એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ, આવું પણ પૂછી શકે છે. ધેન ન્યુમેરિસ ટાઈપ્સ ઓફ ઓટોમેટેડ ટેસ્ટ આર અવેલેબલ, સમ હેવ બીકમ મોર ઓર લેસ રૂટીન, બટ ઇન આર સિલેબસ વી હેવ ટુ લર્ન કોડ ઓડિટિંગ, કવરેજ મોનિટર્સ, ફંક્શનલ ટેસ્ટ, લોડ ટેસ્ટ એન્ડ ટેસ્ટ મેનેજમેન્ટ. લેટ અસ લુક એટ કોડ ઓડિટિંગ. The test performers automated qualification testing. The computerized code auditor checks the compliance of code to specific standards and procedure of coding. હવે જુઓ, હવે કમ્પ્યુટરાઇઝ કોડ ઓડિટર જે છે એ ચેક કરશે કે જે કંઈ પણ કોડિંગ થયેલું છે સોફ્ટવેરમાં એ કોઈ સ્પેસિફિક સ્ટાન્ડર્ડ અને પ્રોસિજરને ફોલો કરે છે કે નથી કરતું. The auditor's report includes a list of the deviations from the standards and statistical summary of the
ફાઇન્ડિંગ ઓડિટર જે છે ફાઇનલી એ ચેક કરી, વેરીફાઈ કરી, ઓડિટ કરીને એક રિપોર્ટ જનરેટ કરે છે. રિપોર્ટમાં એવું આવે છે કે જે કંઈ ડેવિએશન આવતું હોય, મતલબ કે જે કંઈ પણ ચેન્જીસ આવતો હોય, ડિફરન્સ આવતો હોય, જે સ્ટાન્ડર્ડ છે અને જે સોફ્ટવેરમાં કોડ યુઝ કરેલું છે એનું સ્ટાન્ડર્ડ, બંને સ્ટાન્ડર્ડમાં જે કંઈ પણ ડેવિએશન આવતો હોય, ડિફરન્સ આવતો હોય, એનું એઝ અ રિપોર્ટિંગ, એનો એક રિપોર્ટ પ્રિપેર થાય છે. ધ કોડ ઓડિટર કેન વેરીફાઈ ધ ફોલોઈંગ: ડસ ધ કોડ ફૂલફિલ ધ કોડ સ્ટ્રક્ચર ઇન્સ્ટ્રક્શન્સ એન્ડ ધ પ્રોસિજિયર. હવે કોડ જે છે, સોફ્ટવેરમાં કોડિંગ કરેલો જે કોડ છે, એ કોડિંગનું જે સ્ટાન્ડર્ડ છે, એનું સ્ટ્રક્ચર છે, એની ઇન્સ્ટ્રક્શન છે, એને પ્રોસિજર છે, એને ફૂલફિલ કરે છે. ધેન મોડ્યુલ સાઇઝ: સમ કોડ ઓડિટર્સ કેલ્ક્યુલેટ ફોર ધ ટેસ્ટેડ કોડ કોમ્પ્લેક્સિટી મેટ્રિક્સ. હવે ઘણા ઓડિટર એવા છે કે જે કોમ્પ્લેક્સિટી મેટ્રિક્સને પણ કેલ્ક્યુલેટ કરી શકે છે, સચ એઝ મેક કેપ્સ સાયક્લોમેટિક કોમ્પ્લેક્સિટી મેટ્રિક્સ. આ પોઈન્ટ આપણે તમે પ્રીવિયસ વિડીયોઝમાં ભણી ગયા છીએ. દેન લેવલ્સ ઓફ લૂપ નેસ્ટિંગ, લૂપ નેસ્ટિંગ જે છે એનું લેવલ કેટલું છે. દેન લેવલ્સ ઓફ સબ રૂટિન નેસ્ટિંગ. દેન પ્રોહિબિટેડ કન્સ્ટ્રક્ટ્સ સચ એઝ ગો ટુ. આવા લેબલિંગ સ્ટેટમેન્ટ હોઈ શકે, ગો ટુ સ્ટેટમેન્ટ આપણે કેટલા યુઝ કરેલા છે એ પણ ચેક કરીને આપે છે. દેન ડઝ ધ કોડિંગ સ્ટાઇલ ફોલો ધ કોડિંગ સ્ટાઇલ પ્રોસિજિયર્સ. હવે સોફ્ટવેરમાં જે કંઈ પણ કોડિંગ સ્ટાઇલ યુઝ કરી છે, કોઈ સ્પેસિફિક કોડિંગ સ્ટાઇલ પ્રોસિજરને ફોલો કરે છે. દેન નેમિંગ કન્વેન્શન્સ ફોર વેરિયેબલ્સ, ફાઇલ્સ એટસેટ્રા. જે કંઈ પણ ફાઇલ આપણે યુઝ કરતા હોઈએ સોફ્ટવેરમાં, વેરિયેબલ્સ યુઝ કરતા હોય, એના નેમિંગ કન્વેન્શન્સ જે છે એ પ્રોપરલી યુઝ થયા છે કે નથી. નેમિંગ કન્વેન્શન્સ મતલબ કે પ્રોગ્રામમાં સપોઝ યુઝ કરતા વેરિયેબલ એક્સ, વેરિયેબલ વાય, વેરિયેબલ ઝેડ, તો એના નામ આપણે આપી દીધા છે એક્સ વાય ઝેડ. હવે ફરીથી જ્યારે કોઈ ઇનર લૂપની અંદરમાં પણ વેરિયેબલની જરૂર પડતી હોય ત્યારે પણ નામ આપીએ છીએ એક્સ વાય ઝેડ, એ બી સી. તો એવા નામ જે છે પ્રોપર નેમિંગ કન્વેન્શન્સને ફોલો કરતા નથી. તો એવા કયા કયા વેરિયેબલ્સ છે, ફાઇલ્સ છે, જે પ્રોપર નેમિંગ કન્વેન્શન્સને અકોર્ડિંગ આપણે યુઝ કરતા નથી, તો એ પણ એઝ અ રિપોર્ટમાં આપશે. દેન અનરીચેબલ કોડ લાઇન્સ ઓફ પ્રોગ્રામ ઓર એન્ટાયર સબ રૂટિન્સ. ક્યારેક એવું પણ હોય છે કે કોડ લખેલો હોય છે જ્યાં સુધી કંટ્રોલ પહોંચતું જ નથી, મતલબ કે એ પાર્ટ, કોડિંગનો જે પાર્ટ છે એ એક્ઝિક્યુટ ક્યારેય થતો જ નથી અથવા તો અનરીચેબલ રહે છે, ત્યાં સુધી કંટ્રોલ પહોંચી શકતો નથી. ડુ ધ ઇન્ટરનલ પ્રોગ્રામ ડોક્યુમેન્ટેશન એન્ડ હેલ્પ સપોર્ટ સેક્શન્સ ફોલો ધ કોડિંગ સ્ટાઇલ પ્રોસિજર્સ. હવે ઇન્ટરનલ પ્રોગ્રામ ડોક્યુમેન્ટેશન હોય કે હેલ્પ સપોર્ટ સેક્શન હોય, એ કોઈ કોડિંગ સ્ટાઇલ અથવા તો પ્રોસિજરને ફોલો કરે છે કે નહીં. દેન ફોર્મેટ એન્ડ સાઇઝ ઓફ કમેન્ટ્સ. ફોર્મેટ હોય છે, કોઈ પણ કમેન્ટ આપવા માટેનું પણ કોઈ એક સ્પેસિફિક ફોર્મેટ હોય છે, એની પણ સાઇઝ હોય છે. દેન લોકેશન ઓફ કમેન્ટ્સ ઇન ધ ફાઇલ. દેન હેલ્પ ઇન્ડેક્સ એન્ડ પ્રેઝન્ટેશન સ્ટાઇલ. પછી આવે છે કવરેજ મોનિટર. કવરેજ મોનિટર્સ પ્રોડ્યુસ રિપોર્ટ્સ અબાઉટ ધ લાઇન કવરેજ અચીવડ વેન ઇમ્પ્લિમેન્ટિંગ અ ગિવન ટેસ્ટ કેસ ફાઇલ. ધ મોનિટર્સ આઉટપુટ ઇન્ક્લુડ્સ ધ પર્સન્ટેજ ઓફ લાઇન્સ કવર્ડ બાય ધ ટેસ્ટ કેસીસ એઝ વેલ એઝ લિસ્ટિંગ ઓફ અનકવર્ડ લાઇન્સ. હવે ટેસ્ટ કેસ આપણે જે યુઝ કરીએ છીએ એના થ્રુ કોડિંગની કેટલી લાઇન્સ જે છે એ કવર થાય છે અને કેટલી લાઇન બાકી રહે છે, મતલબ કે અનકવર્ડ છે, એ આપશે. દીઝ ફીચર્સ મેક કવરેજ મોનિટર અ વાઇટલ ટૂલ ફોર વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ. દેન કમ્સ ફંક્શનલ ટેસ્ટિંગ. ફંક્શનલ ટેસ્ટિંગ જે છે, ફંક્શનલ ટેસ્ટ ઓફન રિપ્લેસ ધ મેન્યુઅલ બ્લેક બોક્સ કરેક્ટનેસ ટેસ્ટ. પ્રિયર ટુ પર્ફોમન્સ ઓફ ધીઝ ટેસ્ટ, ધ ટેસ્ટ કેસીસ આર રેકોર્ડેડ ઇન ટુ ધ ટેસ્ટ કેસ ડેટાબેઝ. ધ ટેસ્ટ આર દેન કેરીડ આઉટ બાય એક્ઝિક્યુટિંગ ધ ટેસ્ટ કેસીસ થ્રુ ધ ટેસ્ટ પ્રોગ્રામ. ધ રિઝલ્ટ ડોક્યુમેન્ટેશન ઇન્ક્લુડ ધ લિસ્ટિંગ ઓફ એરર્સ આઇડેન્ટિફાઈડ ઇન એડિશન ટુ વેરાયટી ઓફ સમરીઝ એન્ડ સ્ટેટિસ્ટિક્સ એઝ ડિમાન્ડેડ બાય ધ ટેસ્ટર્સ સ્પેસિફિકેશન. આફ્ટર કરેક્શન્સ હેવ બીન કમ્પ્લીટેડ ધ રીટેસ્ટિંગ, મતલબ કે રિગ્રેશન ટેસ્ટિંગ ધ હોલ પ્રોગ્રામ ઓર પાર્ટ્સ ઓફ ઇટ ઇઝ કોમનલી રિક્વાયર્ડ. હવે જો ટેસ્ટ કેસ જે પરફોર્મ કરવાના છે એને પરફોર્મ કરવામાં આવે છે, એનું જે કંઈ પણ આઉટપુટ આવે છે એને રેકોર્ડ કરવામાં આવે છે, મતલબ કે સોફ્ટવેર જે છે આપણી એક્સપેક્ટેશન્સ જે છે એના પ્રમાણે જ બિહેવ કરે છે કે નથી કરતું. પછી આવે છે લોડ ટેસ્ટ. લોડ ટેસ્ટમાં આપણને ખ્યાલ છે કે અમુક સિસ્ટમ જે છે કેટલા ટાઈમે ફેલ થાય છે, કેટલા ટાઈમ સુધી એને રિકવર થવામાં ટાઈમ લાગે છે અને કેટલા યુઝર્સ એકસાથે એમાં યુઝ કરી શકે છે. તો ક્યારેક અનએક્સપેક્ટેડલી એ શટડાઉન થઈ જતો હોય છે, તો એ કવર થશે લોડ ટેસ્ટિંગમાં. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ઓટોમેટેડ ટેસ્ટિંગ. થેન્ક યુ.